રાજ્યમાં ચૂંટણીની મોસમ શરૂ થતા પહેલા જાણે કે હડતાલની મોસમ શરૂ થઈ છે. રાજ્યમાં જ્યાં થોડા દિવસથી આરોગ્ય કર્મીઓ હડતાલ પર હતા ત્યાં એસટીના કર્મીઓએ પણ બસના પૈડા થંભાવી દઈને જનજીવન સ્થગિત કરી દીધું. એમાં કશું બાકી રહ્યું હોય તેમ શિક્ષકોએ પણ પોતાની માંગણીઓ લઈને સરકાર સામે બાંયો ચડાવી દીધી અને હજારો વિદ્યાર્થીઓનું ભણતર અવકાશને ભેટ ચડી ગયું. સરકારી કર્મીઓને આજે નહીં તો કાલે માંગણીઓ સંતોષાશે અને સમાધાનનો રસ્તો પણ નીકળશે, પરંતુ આંદોલનને કારણે સામાન્ય નાગરિકોને થઈ રહેલા નુકસાનનું શું? આ સવાલ ગુજરાતના આકાશમાં ગુમરાઈ રહ્યો છે. જોઈએ આ એક અહેવાલ. ઉપરની આ ત્રણેય તસવીરો રાજ્યમાં ખીલી ઉઠેલી આંદોલનના મોસમની ગવાહી પૂરી રહી છે. રાજ્યમાં ચૂંટણી પહેલા જાણે આંદોલનની મોસમ શરૂ થઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સરકારી કર્મીઓની નારાજગી સપાટી પર આવી ગઈ છે. એસટી કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં બસો ડેપોમાં જ મૂકી રાખી છે અને પોતે રોડ પર ઉતરી આવ્યા છે. વર્ષો જૂની માંગણીની અભિવ્યક્તિ માટે જાણે તેમને અત્યારે જ સારું મુહૂર્ત દેખાયું છે. હજુ તેમની માંગણી સરકાર સાંભળે ન સાંભળે તે પહેલા તો શિક્ષકોએ પણ પોતાની માંગણીના સૂર વહેતા કરી દીધા. રાજ્યના મોટા ભાગના શિક્ષકોએ શિક્ષણ કાર્ય છોડીને સરકારને ભણાવવા માટે આજે વિધાનસભાનો ઘેરાવ કર્યો. આ બધા વચ્ચે ઘણા લાંબા સમયથી આરોગ્ય કર્મીઓની ચાલતી હડતાલ કોઈને ક્યાંય નજરે ન ચડી, પરંતુ તેમનો અસંતોષ પણ મક્કમ ગતિએ ઉછરી રહ્યો છે. કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેની ગોદમાં ઉછરે છે. પરંતુ આજ શિક્ષકોને એવું લાગે છે કે સરકાર તેમને સાધારણ સમજી રહી છે અને એટલે જ તેઓ આજે નિર્માણ કાર્ય મૂકી પ્રલય સર્જવા જાણે રોડ પર ઉતરી આવ્યા. આજે વહેલી સવારથી રાજ્યના 2,15,000થી વધુ સરકારી શાળાના શિક્ષકો સામૂહિક રજા પર ઉતરી ગયા અને પડતર માંગોને લઈ રૂપાણી સરકાર સામે આંદોલનના માર્ગે ઉતર્યા. રાજ્યભરના શિક્ષકોએ ગાંધીનગરને બાનમાં લીધું. આ સાથે વિધાનસભા ગેટ પર રૂપાણી હાય હાય ના નારા લગાડ્યા. શિક્ષકોની માંગ છે કે 1997 થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકને જૂની પેન્શન યોજનાનો પણ લાભ મળે અને 7મા પગાર પંચની ભલામણોનો સત્વરે અમલ પણ કરવામાં આવે. શિક્ષકોની આ માંગણીને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટેકો આપીને મામલો ગરમાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લાખો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. સરકારની જો હુકમી મુજબ શાસન ચલાવવાની મનોવૃત્તિએ આ રાજ્યની વ્યવસ્થા ઉપર કુઠારાઘાત કર્યો છે. 1997 થી 2006 સુધીના જે શિક્ષકો ને સમાન લાભ મળવા જોઈતા હતા, એમની સળંગ નોકરી ગણાવી જોઈતી હતી, એ સરકારે નનૈયો ભણી અને રાજ્યના હજારો શિક્ષકોને ભારે મોટો અન્યાય કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સમાન કામ સમાન વેતનની માગણીઓને ધરાર નકારી અને રાજ્યના લાખો યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ જે દિશામાં જઈ રહી છે તેણે સરકારમાં અને આમ નાગરિકોમાં ઘણી ચિંતા જન્માવી છે. એક તરફ એસટી નિગમના કર્મચારીઓ પડતર માંગને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ શિક્ષકો પણ હવે પોતાની માંગને લઈ રસ્તા પર ઉતરી આવ્યા. શિક્ષકોના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ હજારો શિક્ષકોની અટકાયત કરવી પડી, તો અનેક સ્થળોએ પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. ઘણા પોલીસ સ્ટેશનમાં જગ્યા ખૂટી પડી. આ તંગ સ્થિતિમાં સરકારે શિક્ષકોને આશ્વાસન આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. માન્ય નીતિનભાઈના વડપણ હેઠળ આંદોલનકારીઓ સાથે મારા શિક્ષક ભાઈ બહેનો સાથે વાટાઘાટો કરવા માટે 3 સિનિયર મંત્રીઓની કમિટી બનાવી છે. માન્ય નીતિનભાઈ, હું અને માન્ય હલ્દુ સાહેબ. આ સરકાર સંવાદમાં માનનારી સરકાર છે. અત્યાર સુધી અમે ક્યાંય વિવાદ નથી કર્યો. બધા પ્રશ્ન સમસ્યા મુદ્દાની ચર્ચા કરીને ઉકેલ લાવ્યા છીએ. જો કે શિક્ષકોનું આંદોલન વધુ તીવ્ર બનતા સરકારે તાત્કાલિક નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 3 મંત્રીઓની કમિટી બનાવી
જે કમિટી વતી શિક્ષણ મંત્રીએ આંદોલનકારી શિક્ષકો સાથે વાતોઘાટો પણ કરી, પરંતુ સરકારે શિક્ષકોની સંપૂર્ણ માંગણીઓ ન સ્વીકારતા શિક્ષકોએ આંદોલન ચાલુ રાખવાના મૂડમાં છે. કેમ કે જ્યાં સુધી 1997ના ફિક્સ પગારદાર શિક્ષકોને 5 વર્ષની સળંગ નોકરી ગણવાની માંગ પૂરી ના થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો તેમનો મિજાજ છે. આ બધા વચ્ચે શિક્ષક સંઘમાં જ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અમારા નેતા દિગ્વિજયસિંહ બરાબર અમને પૂછ્યા વગર ડાયરેક્ટ પ્રેસ મીટિંગ કરવા ગયા છે. બરાબર, એમણે શિક્ષકો જોડે વાર્તાલાપ કર્યા વગર ડાયરેક્ટ પ્રેસ કરે છે. અમને કોઈ અધિકાર અમે શિક્ષક તરફથી આપતા નથી. બરાબર, આટલા બધા શિક્ષકોની લાગણી, આટલા બધા શિક્ષકોની લાગણી જયારે આંદોલન સાથે જોડાયેલી છે ત્યારે દિગ્વિજયસિંહની પહેલી ફરજ છે જયારે શિક્ષકો જોડે વાતચીત કરે પછી આંદોલન સમેટવાની વાત કરે. આંદોલન પાછો ખેંચવાનો પ્રશ્ન જ નથી. આંદોલન એક દિવસની અમારી માસિયલ હતી કે શાળામાં એક દિવસની રજા મૂકવાની, અને આજે વિધાનસભા ઘેરવા બાબતનો અમારો કાર્યક્રમ આપેલો હતો. આ એક જ દિવસનો અમારો કાર્યક્રમ હતો, નથી અમારો કે માસિયલ કે અચોક્કસ મુદતની અમારી હલતાલ. આજે જે અમારી માંગણી હતી એની જે સીએમ સાહેબે તાત્કાલિક 3 મંત્રીની કમિટી બનાવી અને અમારા મંડળ સાથે જ્યારે અમારી યારે ચર્ચા કરી માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ, અને આ બાબતે ત્યાં જે કોઈ લોકો છે અમારા જે હોદ્દેદારો એમને પણ ટેલિફોનિક અને અમારી જે મીડિયા સાથેની અમારી પ્રેસ કોન્ફરન્સ થઈ એની પણ વિડીયો ક્લિપો અમે મોકલેલી છે. અમુક લોકો કદાચ ગેરમાર્ગે દોરવા માટે કે અમુક લોકો એવું વાતાવરણ બગાડવા માટે ઈરાદાપૂર્વક કરતા હોય એવું પણ અમને લાગે છે. જો કે સરકારે શિક્ષકોને લોલીપોપ આપી આજનો દિવસ સાચવી લેવા પ્રયાસ કર્યો છે, તો એસટી કર્મચારીઓની હડતાલ પર આજે સરકારનું વધારે ફોકસ રહ્યું નથી. ઉલટાનું સરકારે મુસાફરો માટે ખાનગી બસો દોડાવવાનું આયોજન કરીને એસટી કર્મચારીઓમાં વધારે રોષ જન્માવ્યો છે. ત્યારે હજુ ક્યાં સુધી બસના પૈડા થંભેલા રહેશે તેને આમ નાગરિકોમાં ચિંતા જન્માવી છે. જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.